નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે બોર્ડની જે વેબ સિરીઝ ચાલી રહી છે એમાં ગણિત વિષયમાં ત્રિકોણમિતિનો એક દાખલો જોવાનું છે. આમ જોવા જઈએ તો ત્રિકોણમિતિ એટલે બહુ અઘરો ગણાતો વિષય ગણાય ગણિતમાં, એટલે કે ગણિતમાં થોડા પેટા પ્રકાર પડે છે, ભૂમિતિ, પછી બીજગણિત અને ત્રિકોણમિતિ. તો એ ત્રિકોણમિતિ અઘરો ગણાતો વિષય ગણાય, એટલે કે મોટા ભાગના, એટલે કે મોટા મોટા ગજાના વિદ્યાર્થીઓ જે પૂરેપૂરા માર્ક્સ લાવવા સક્ષમ હોય એવા વિદ્યાર્થીઓ પણ અત્યાર સુધીનો ઇતિહાસ છે કે આખે આખા સબ્જેક્ટ ઓરમાં કાઢતા મેં જોયેલા છે. એટલા માટે અહીંયા તો હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ કે સરળમાં સરળ રીતે તમે કેવી રીતે માર્ક્સ મેળવી શકો, એટલે કે શું ટ્રિક્સ હોય છે કે ત્રિકોણમિતિ સોલ્વ કરવાનો કોઈ પણ દાખલો. મારા મતે તો જે જૂના સિલેબસ કરતા અત્યારે જે સિલેબસ છે 50% અઘરો કહેવાય, એટલે કે 50% સહેલો છે જૂના કરતા અત્યારનો જે છે એ 50% સહેલો છે. એટલે તમારે તો બહુ સરળ કરેલો સિલેબસ, એટલા માટે તમારા માટે તો બહુ સરળ પડી જાય કે આ ચેપ્ટરમાંથી માર્ક્સ મેળવવા. તો અહીંયા આપણે આજે 2 માર્ક્સનો એક દાખલો જોવાનો છે જે ટેબલ ઉપરથી કિંમતો મૂકીને કેવી રીતે સોલ્વ કરી શકાય. તો અહીંયા આપણે જોઈએ કે કયો દાખલો છે અને કેવી રીતે ગણવાનું છે. હું પ્રયત્ન કરીશ કે શક્ય એટલો કે તમને આ ચેપ્ટરમાંથી ડર દૂર થાય અને સરળ પડે આ દાખલો ગણવામાં. તો જોઈએ આપણે કયો દાખલો છે. તો દાખલાની કિંમત આ મુજબ છે કે 2 tan² 45° પ્લસ cos² 30° પ્લસ માઇનસ sin² 60 છે. હવે આમાંથી કિંમતો મૂકવાની છે, એટલે કે ખાલી જો તમને કોષ્ટક યાદ હોય તો તમારે કિંમતો મૂકીને આ દાખલો સોલ્વ કરવાનો છે. મારા મતે તો આ જે દાખલો છે, આ પ્રકારના જે દાખલા કિંમત મૂકીને ગણવાના, જો તમે આખા ચોખા પૂજ્યા હોય તો તમારા નસીબ એટલા સારા હોય તો આ પ્રકારનો દાખલો બોર્ડમાં પૂછાતો હોય છે. મોટાભાગે પૂછાતો જ હોય છે, છતાં પણ આ પ્રકારનો દાખલો પૂછાવા માટે બહુ નસીબદાર, એટલે કે આખી બેન્ચ નસીબદાર હોય તો બોર્ડમાં આ પ્રકારનો દાખલો તમને પૂછાય અને 2 માંથી 2 માર્ક્સ તમે રોકડા મેળવી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ આ દાખલાને કેવી રીતે સોલ્વ કરતા હોય છે એ પણ કહી દઉં કે જ્યારે પણ આ ચેપ્ટરમાંથી તમને કોષ્ટક યાદ હોય તો તમે શું કરો કે પરીક્ષામાં જઈને તરત છેલ્લા પદે આ કોષ્ટક લખી દેતા હોય છે. એ પણ કરી શકાય અને તમારે કોષ્ટક યાદ, એટલે કે પાછળ ના લખવું અને યાદ રાખવું હોય તો પણ રાખી શકો છો. મારા મતે તો આખું કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી, પણ તમારે ખાલી ટેન અને સાઇનના મૂલ્યો જે છે એ યાદ રાખો એટલું ઇનફ છે. sin 00, sin 90, 1, sin 45, 1/√2, sin 30, 1/2 અને sin 60√3/2, આ sinની કિંમતો થઈ. હવે tenની કિંમતો જોઈએ તો શું થાય tenની કિંમતોમાં. તો tenમાં tan 00 છે, tan 90 અવ્યાખ્યાયિત છે, tan 45 1 છે અને tan 30 1/√3 અને tan 60 એ √3. આટલી કિંમતો જો તમને આવડતી હોય તો બાકી બધાની કિંમતો તમને મળી જાય ઓટોમેટિકલી, કેમ કે એકબીજાના વ્યસ્ત અને વિરોધી છે. એટલા માટે આ બેની આવડે તો એના ઉપરથી બાકીની આપણે શોધી શકાય. પરંતુ અહીંયા આપણે ટેન, કોસ અને સાઇનની જરૂર છે તો આપણે એનો જ ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા તો આપણને જે રકમ આપેલી છે, એટલે કે 2 tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60, એના બરાબર આપણે કિંમતો મૂકતા જઈએ. એટલે કે આપણને રકમ આપેલી છે એના મુજબ આપણે કિંમતો મૂકવાની છે. તો 2 tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60. અહીંયા વર્ગનું ખૂબ મહત્વ છે. અહીંયા આપણે કિંમતો જે કોષ્ટકમાં છે એ વર્ગની નથી, ખાલી sin θ, cos θ, એટલે કે θમાં જે કિંમત આપેલી એની છે. અહીંયા આપણને વર્ગ પૂછ્યું છે તો આપણે વર્ગ કરવાનું ભૂલીએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો ચલો, tan 45ની કિંમત હમણાં મેં કીધું સાઇન અને ટેનની આવડતી હોય તો બાકી બધાની આવડી જાય. તો અહીંયા તો ટેનની જ પૂછી છે, tan 45 એટલે 1 થશે. તો જ્યાં જ્યાં tan 45 છે ત્યાં 1 મૂકો, 2 તો છે જ, tan 45ની જગ્યાએ 1 મૂકો અને એનો વર્ગ કરો. પ્લસ cos² 30, કોસ એટલે cos 30ની કિંમત અને sin 60ની કિંમત બંને સરખી હોય, એટલે કે એકદમ જે ટેબલમાં તમે જોશો આડી લાઈનમાં તો એનું વ્યસ્ત કિંમત તો હશે. તો અહીંયા cos 30ની કિંમત તમને પૂછી છે, તો sin 60ની કિંમત હોય, cos 30ની કિંમત હોય, તો sin 60ની કિંમત કેટલી છે, તો √3/2 એનો વર્ગ છે. અહીંયા તો અહીંયા વર્ગ કરી દઈશું, માઇનસ sin 60, તો એની કિંમત √3/2 જ છે. હવે sin 60, તો sin 60ની કિંમત √3/2 જ છે, તો √3/2 એનો વર્ગ. હવે આનું સાદુરૂપ આપીએ અને જે જવાબ આવે આપણો જવાબ થશે. તો ચલો જોઈએ, 2
ગુણ્યા 1 નો વર્ગ 1 પ્લસ √3/2 √3 નો વર્ગ થશે 3 અને 2 નો વર્ગ થશે 4 માઈનસ √3 નો વર્ગ થશે 3 2 નો વર્ગ થશે 4 તો અહીંયા જોઈએ તો આ બે સંખ્યાઓ સરખી છે ઘણા વિદ્યાર્થીઓ આમ ચેકી નાખતા હોય છે નોર્મલી ચેકાય નહીં પરંતુ સાદું રૂપ આપીએ તો આપણે 0 થઈ જતો હોય છે તો આ બંને એક પ્લસ છે એક માઇનસ છે તો 0 થઈ જશે અને અહીંયા 2 એકા 2 તો અહીંયા બરાબર કરીને 2 એકા 2 તો આટલા ત્રણ સ્ટેપમાં આપણને 2 માર્ક્સ મળતા હોય છે તો એટલે જ મેં તમને હમણાં શરૂઆતમાં કીધું કે જો તમે આખા ચોખા પૂછ્યા હોય તો આ પ્રકારનો દાખલો બોર્ડમાં પૂછાય અને તમે 2માંથી 2 માર્ક્સ રોકડા મેળવી શકો તો આપણો જવાબ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ગણીને બોર્ડમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો તો આપણે જે હેશટેગ મિશન માર્ચ 2020ની સિરીઝ ચાલી રહી છે એમાં દરેક વિષયના દરેક અલગ અલગ પ્રશ્નો બોર્ડમાં જે પૂછાયેલા છે અથવા તો બોર્ડમાં જે મોડલ પેપરમાં આપેલા છે એના સોલ્યુશન આપણે જોતા જઈએ છીએ તો એ તમે કેવી રીતે સોલ્વ કરી શકો બીજા પણ દાખલા એ તમે મને કોમેન્ટ કરીને લખજો કે સર આ દાખલાનો વિડીયો બનાવો અથવા તો આ પ્રશ્નનો વિડીયો બનાવો એના સિવાય પણ બીજા સબ્જેક્ટ છે સમાજ વિદ્યા છે અંગ્રેજી છે ગુજરાતી છે એના પણ આપણે વિડીયો સિરીઝ આવતી રહેવાની છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી રાખજો જેથી કરીને નવો વિડીયો આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય અને તમે વિડીયો જોવાનું ચૂકો નહીં એના સિવાય આપણા બોર્ડના મોડલ પેપર પણ આવવાના છે જેથી કરીને એ મોડલ પેપર તૈયાર કરીને તમે જે સેક્શન એ સિવાયના મોટા પ્રશ્નો છે એ તૈયાર કરીને તમે બોર્ડમાં મેક્સિમમ માર્ક્સ એટલે કે 60 કરતાં વધુ માર્ક્સ ઓપ્શનમાં તો તમારી તૈયારી મુજબ જશે એટલે કે ખરા ખોટા છે એમાં થોડું અઘરું પડી જાય દરેક વિદ્યાર્થી માટે સરળ નથી ભલે તમને કોઈ કહે પરંતુ આપણે જે મોટા પ્રશ્નો છે એમાં તો ગેરંટી સાથે કહી શકીએ કે એમાંથી જ સંભાવના છે કે મોટા ભાગના પ્રશ્નો પૂછાઈ શકે તો ત્યાં સુધી જોતા રહેજો આપણી કેએમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી વાંચતા રહેજો લખતા રહેજો અને શીખતા રહેજો આવજો